नमस्कार, स्वागत છે આપનું. હું છું સમીર. કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે. સોમવારથી શાળા કોલેજો સંપૂર્ણ ઓફલાઈન. કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. તો કોરોનાનો કેસ ઘટતા હવે સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તો નવી ગાઈડલાઈન જાહેર થઈ છે અને સોમવારથી શાળા કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન શરૂ કરી દેવામાં આવશે. કોર કમિટીની બેઠક હતી, તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે કોરોનાના કેસીસ ઘટ્યા છે અને આ જ કારણસર સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આજથી ફરી બાલ મંદિર, આંગણવાડી, પ્રી સ્કૂલ ધમધમતી થઈ. 2 વર્ષ બાદ ભૂલકાઓ માં શારદાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા. બાલ મંદિરમાં પહોંચેલા ભૂલકાઓનું ચોકલેટ અને ગિફ્ટ આપીને સ્વાગત કરવામાં આવ્યું. 2 વર્ષ બાદ પોતાના બાલ મિત્રોને મળતા જે ભૂલકાઓ ખુશખુશાલ થઈ ગયા અને ધીંગા મસ્તી કરતા જોવા મળ્યા. કોરોના કાળ વચ્ચે ગાઈડલાઈનનું પણ ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ પ્રી સ્કૂલ અને આંગણવાડી શરૂ થતા જ નાના નાના ભૂલકા ભણવા માટે પહોંચ્યા. 2 વર્ષ બાદ બાલ મંદિર અને આંગણવાડી કેન્દ્રમાં પહોંચેલા બાળકોનું શાળામાં તિલક કરીને સ્વાગત કરાયું અને પુષ્પવર્ષા કરાઈ. સાથે જ બાળકોને ભાવતી ચોકલેટ પણ આપી. માર્ચ 2020થી રાજ્યમાં નર્સરી, LKG, HKG સહિતના વર્ગો બંધ હતા, પરંતુ હવે ફરીથી શરૂઆત થતાં જ બાળકોના ભવિષ્યનું નિર્માણ શરૂ થઈ ગયું છે. તો આ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છે કે નાના ભૂલકાઓ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે. તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. ક્યાંક તેમને ગિફ્ટ આપવામાં આવી, ચોકલેટ આપવામાં આવી, તો સેનિટાઇઝેશન કરવામાં આવ્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કારણ કે જે જુનિયર KG હોય, નર્સરી હોય, તે તમામ સ્કૂલની અંદર બાળકો જ્યારે આવી રહ્યા છે ત્યારે તેમને સ્વચ્છતાના પણ પાઠ ભણાવવામાં આવશે અને એકબીજાની સાથે એક અંતર જળવાય, સામાજિક અંતર જળવાય, તે પણ જરૂરી છે. પરંતુ ધીંગામસ્તી રમતગમત કરતા આ ભાવ ભૂલકાઓ સ્કૂલમાં આવતાની સાથે જ ખુશખુશાલ નજરે પડતા હતા. મેં 5 યર કા ઓલ્ડ હું ઓર મેં ઓર મેં સિને કેજી લીલી મેં પડતા હું ઓર મેં 2 સાલ કે બાદ અપની સિને કેજી સ્કૂલ મેં આયા હું और फिर मैंने मेरी मम्मी ने इतने अच्छे कपड़े पहने कि मैं है ना बहुत बहुत अच्छा लगूं और मेरे लंच बॉक्स में बहुत अच्छा खाना और हेल्दी फूड रखा है. राज्य सरकार शिक्षकों हित में एक मोटो निर्णय करो. बदली ने लेने शिक्षकों की मांगणियों स्वीकारी सरकार राज्य अंदाजे 2 लाख थी पण वधु शिक्षकों ने राहत आपी. सरकार ना आ निर्णय ने शैक्षणिक संघों आवकार्यो. શિક્ષકોની બદલીને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલતો વિવાદ ઉકેલાયો, જેની ખુશીમાં શિક્ષક સંઘોએ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મોં મીઠું કરાવી ખુશી અને આભાર વ્યક્ત કર્યો. શિક્ષકોની પસંદગીના સ્થળ પર બદલી મેળવવા માટે અત્યાર સુધી અનેક આંટીઘૂંટીઓ સહન કરવી પડતી હતી, જેના કારણે ખૂબ પ્રતીક્ષા કરવી પડતી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે શિક્ષકોની માંગણીઓ સ્વીકારી નિયમોમાં શિક્ષકોના હિતમાં નિર્ણય કર્યો. અત્યાર સુધી શિક્ષકને બદલી માટે વતન હોવાનો પુરાવો રજૂ કરવો પડતો હતો, પરંતુ હવે એ જોગવાઈ દૂર કરાઈ છે એટલે વતન નહીં હોય તો પણ શિક્ષક બદલી માટે લાયક ગણાશે. અત્યાર સુધી જ્યાં 10% વધુ જગ્યા ખાલી હોય ત્યાંની શાળાના શિક્ષકોની બદલી મંજૂર થયા છતાં છૂટા કરાતા નહોતા, પરંતુ હવે શિક્ષકોની સંખ્યા શૂન્ય ન થતી હોય તો બદલી થયેલા શિક્ષકોને પસંદગીના સ્થળે જવા છૂટ કરાશે. પરિણામે બદલી થયેલા 3-4 હજાર શિક્ષકોને સત્વરે પસંદગીના સ્થળે જઈ શકશે. અત્યાર સુધી જિલ્લા ફેરબદલીમાં ખાલી જગ્યાના 40% શિક્ષકોને જ લાભ અપાતો હતો, પરંતુ હવે તે 100% કરાયો છે. એટલે કે હવે જિલ્લામાં ખાલી પડેલી 100% જગ્યા પર બદલી મેળવી શકાશે. એક જ સ્થળે નોકરીના 10 વર્ષના બોન્ડ સાથે જોડાયેલા શિક્ષકો હવે ઈચ્છે તો 5 વર્ષ પૂરા થયે બદલી મેળવી શકશે. આ ઉપરાંત જે શિક્ષકો વધ બદલીથી બીજી શાળામાં ગયા છે તેઓ જો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો બદલી મેળવી શકશે. દંપતીના કિસ્સામાં અનુદાનિત સંસ્થાઓમાં પણ લાભ અપાશે. બદલીના કિસ્સામાં એક ફરિયાદ નિવારણ સમિતિની પણ રચના કરાઈ છે. ખાસ કરીને વતનના કારણે બને શિક્ષકની અંદર જે વતન લખ્યું હોય સરિસ બુકમાં
એ જ શિક્ષક અરસપરસ કરી શકતા હતા. આજે હું જ્યારે 90માં ભરતી થઈ હોય ત્યારે મારું ગામ બેડ હોય અને એ વતન લખેલું હોય અને હું 20 વર્ષથી જામનગર રહેતો હોઉં તો મારું વતન અથવા રાજકોટ રેસિડન્ટ હોય તો એવા કોઈ પુરાવા ગણવામાં આવતા નહોતા, જેના કારણે શિક્ષકોને આનો લાભ અરસપરસનો નહોતો મળતો. વધના શિક્ષકો જે તાલુકા બહાર ગયેલા હતા અને મૂળ તાલુકામાં જગ્યા હોવા છતાં પણ એમને સમાવવા નતા આવતા, એ શિક્ષક મિત્રોને પણ હવે મૂળ તાલુકો પણ મળશે અને એમની માતૃશાળામાં જગ્યા છે તો એ પણ શાળા મળશે એમને. એસ્ટાર્ટ મિત્રો જો વધમો તાલુકા બહાર ગયા છે અને પોતાના તાલુકામાં જગ્યા છે તો એ પાછા આવી શકશે. બદલીને લઈ વર્ષ 2012થી અલગ અલગ વિવાદ સર્જાતા રહ્યા છે ત્યારે આ નવી નીતિથી 2 લાખથી વધુ શિક્ષકોને મોટી રાહત મળી છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વાત હવે કરીશું કોંગ્રેસની. આખરે કોંગ્રેસના કબીરાના કાંગરા ખરા અને કલબલાટ શરૂ થયો. જયરાજસિંહ પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડી હવે ભાજપમાં જોડાવાના સંકેત આપતા ચૂંટણીના 8 મહિના પહેલા જ રાજ્યની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો અને કોંગ્રેસ ફરી કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી. વિરોધીઓ પર ઊંચા સ્વરમાં આકરા પ્રહાર કરનારા જયરાજસિંહ પરમારે આંખમાં આંસુ અને ગડગડા અવાજમાં કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી અને કહ્યું કે બસ હવે મારે કોંગ્રેસમાં નથી રહેવું. કાર્યકરો સમર્થકોને લખેલા ખુલ્લા પત્ર સાથે જયરાજસિંહે કોંગ્રેસને બાય બાય કહ્યું. સતત ઉપેક્ષા અવગણનાથી નારાજ હોવાથી કોંગ્રેસ છોડી હોવાની સ્પષ્ટતા આપી. કોંગ્રેસમાં 4-5 નેતાઓના ગુમાનના કારણે સક્ષમ કાર્યકરોની ઉપેક્ષા થતી હોવાનો આરોપ લગાવ્યો અને જોરદાર બળાપો ઠાલવ્યો. ખૂબ ભગ્ન હૃદયે હું કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યો છું અને મેં ખૂબ વર્ષો સુધી 37 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીની સેવા કરી છે. મેં મારી સમગ્ર જીવન કારકિર્દી સોંપી દીધી છે. હવે મારે કોંગ્રેસમાં નથી રહેવું. બસ કોંગ્રેસના નેતાઓ કોઈનાય નથી. એક નેતા બીજા માટે સારું સહન કરી શકતો નથી. આમાં કોઈ ફેરફાર થવાનો નથી, કારણ કે ઉપરથી નીચે સુધી ક્યાંય કોઈ સિસ્ટમ જ નથી. 2-3 નેતાઓએ મને પ્રયત્ન કર્યા છે, એમનો હું આભાર જાહેરમાં કહું છું. અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે ખૂબ પ્રયત્નો કર્યા મને સમજાવવાના કે આવું ન થાય, બીજું ત્રીજું. બાકી કોઈ નેતાએ પ્રયત્ન કર્યા જ નથી. હું જેની સાથે સંકળાયો વર્ષો સુધી એમના તો ફોન સુધા પણ આવ્યા નથી. અને જગદીશભાઈ ઠાકોરે પાર્ટીને કેટલી વાર નચાઈ છે દુનિયા જનતા નથી જાણતી અને હું નથી જાણતો. એ કચ્ચા ચિઠ્ઠા નહીં ખુલે બધા. જગદીશભાઈ ઠાકોરે GPCCમાં લોકો લઈને આવીને GPCCના બારણા ઉપર ધોકા અને ધારિયા માર્યા હતા, એ નથી જોયા લોકોએ. કોંગ્રેસમાંથી નારાજગી દૂર કરવા મોઢવાડિયા સિવાય કોઈએ પ્રયાસ ન કર્યો હોવાનો આરોપ જયરાજસિંહે લગાવ્યો. જોકે કોંગ્રેસ ધારાસભ્ય સીજે ચાવડાએ જયરાજસિંહની ઉપેક્ષા થઈ હોવાની વાત નકારી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પણ રહ્યા છે વર્ષોથી અને કોંગ્રેસ પાર્ટીએ જ્યારે જ્યારે જે જે સમયે જ્યાં જ્યાં ચૂંટણી લડ્યા જીત્યા હોય ત્યાં એમને હોદ્દાઓ પણ આપ્યા છે. ટિકિટ ન મળી એનું કોઈ કારણ નથી. ટિકિટનું કારણ હોય તો અત્યારે ટિકિટની વહેંચણીનો સમય ક્યાં છે, એટલે એવું કોઈ કારણ નથી. જયરાજસિંહ કોંગ્રેસ છોડ્યા બાદ હવે કોઈ પણ સમયે ભાજપમાં જોડાઈ શકે છે. ખુદ જયરાજસિંહે આ વાતનો સંકેત આપ્યો. આ તરફ ભાજપ પણ તેમના સ્વાગત માટે તલપાપડ જોવા મળી. મેં પાર્ટી છોડી છે, રાજનીતિ છોડી નથી. ભારતીય પાર્ટીનું હવે કેસરિયો ધારણ કરશું, કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય રીતે તમે હતા વર્ષોથી. નહીં, ગુજરાતમાં બીજો કોઈ વિકલ્પ નથી. પણ ભવિષ્યનું મારું શું હશે એવું આગામી 1-2 દિવસમાં. એટલે વિકલ્પ ભારતીય જનતા પાર્ટી હોઈ શકે, મેબી. એટલે માનો છો કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાઈ શકો છો? હોઈ શકે. જો જયરાજસિંહભાઈ આવે તો એમનો ખૂબ ખૂબ આવકાર કરીશું. પાર્ટીથી જ્યારે માણસ કોઈ કંટાળી ગયો હોય અને જો આવે અમારી પાસે તો નેચરલી અમે એમનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ. 27 જાન્યુઆરીએ ટ્વીટ મારફતે કોંગ્રેસને સંસદ સભ્યો અને ધારાસભ્યોની પાર્ટી ગણાવી જયરાજસિંહે નારાજગીના એંધાણ આપી દીધા હતા. બુધવારે પણ એક સૂચક ટ્વીટ કરીને તેમણે કોંગ્રેસ છોડશે એવા સ્પષ્ટ સંકેત આપી દીધા અને હવે લાગી રહ્યું છે કે જે કોંગ્રેસ માટે તેઓએ 37 વર્ષ પરસેવો રેડ્યો હોવાની વાત કરી રહ્યા છે એ જ કોંગ્રેસનું પાણી માપશે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.